गुड मॉर्निंग ऑल ऑफ यू। प्रीवियस वीडियो लेक्चर ની અંદર આપણે फोर्थ चैप्टर स्टार्ट કર્યું હતું। फोर्थ यूनिट નો पार्ट 1 છે એ સ્ટાર્ટ કર્યો હતો, જેની અંદર આપણે એરે શું છે એમનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, જેમાં આપણે શું જોયું હતું એમના ટાઈપ્સ, અલગ અલગ ટાઈપ્સના એરે આપણે યુઝ કરીએ છીએ, જેમ કે સિંગલ ડાયમેન્શનલ એરે, ટુ ડાયમેન્શનલ એરે, મલ્ટી ડાયમેન્શનલ એરે અને સ્ટ્રિંગ એરે, બરાબર। ત્યારે મેં તમને કીધું હતું કે આપણે બધા જે અલગ અલગ ટાઈપ્સ છે એમને બ્રીફમાં જોશું, બરાબર। તો આજે આપણે ફર્સ્ટ જે સિંગલ ડાયમેન્શનલ ઓર વન ડાયમેન્શનલ એરે છે એ જોવાનું છે, જેમને સિંગલ ડાયમેન્શનલ કે વન ડાયમેન્શનલ એરે ગમે તે કહી શકો છો, કે પછી વન ડી એવું પણ કહી શકો છો। જોઈએ શું વર્ક કરે છે અને કેવી રીતે વર્ક કરે છે। ધ લિસ્ટ ઓફ સિમિલર ટાઈપ્સ આઈટમ્સ કેન બી ગીવન વન વેરિયેબલ નેમ ઇઝ કોલ્ડ વન ડાયમેન્શનલ એરે। શું કહે છે, એક વેરિયેબલનું નેમ આપ્યું છે અને એમની અંદર સિમિલર ટાઈપની મલ્ટીપલ આઈટમનું લિસ્ટ સ્ટોર કરેલું છે, એમને શું કહેવાશે, વન ડાયમેન્શનલ એરે કહેવાશે, બરાબર। એક વેરિયેબલનું નેમ છે અને એમાં મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરાવેલી છે, આ વેલ્યુ કેવી છે, સેમ ટાઈપની છે। જો ન્યુમેરિક હશે તો બધા નંબર્સ જ હશે, જો કેરેક્ટર હશે તો બધા કેરેક્ટર જ હશે, બરાબર। આ ટાઈપની જે વેલ્યુ સ્ટોર કરેલી છે એને આપણે વન ડાયમેન્શનલ એરે કહી શકીએ, બરાબર। આગળ ઘણી બધી વખત આપણે આ ટાઈપના એરેનો યુઝ કરેલો છે। એક્ઝામ્પલ જોઈએ, ઇન્ટીજર નંબર ઇન્ટુ બ્રેકેટ 5 છે એ સાઇઝ આપેલી છે, નંબર છે એ વેરિયેબલનું નેમ છે અને ઇન્ટીજર છે એ ડેટા ટાઈપ છે, બરાબર। આ રીતે આપણે ઘણી વખત આગળ યુઝ કરેલું છે, બરાબર। કમ્પ્યુટર રિઝર્વ ધીસ 5 સ્ટોરેજ લોકેશન એઝ ગીવન બિલો। કમ્પ્યુટર કેવી રીતે આ 5 જે આપણે સાઇઝ આપી છે એને કેવી રીતે પોતાની મેમરીની અંદર લોકેટ કરશે, બરાબર, કઈ રીતે એનું લોકેશન સેટ કરશે, તો જો અહીંયા આ રીતે 5 બ્લોક બનશે, તમે અહીંયા સાઇઝ 5 આપો છો એટલે શું કરશે, એ 5 બ્લોક બનાવશે, બરાબર। આપણે આગળ જોયું હતું કે કોઈ પણ એરે જ્યારે તમે યુઝ કરો છો તો એના ઇન્ડેક્સ નંબર છે ક્યાંથી સ્ટાર્ટ થશે, 0 થી સ્ટાર્ટ થશે। જો અહીંયા તમે જોઈ શકો છો, નંબર ઓફ 0, નંબર ઓફ 1, નંબર ઓફ 2, નંબર ઓફ 3 અને નંબર ઓફ 4, બરાબર। આ નંબર જે આપણે વેરિયેબલનું નેમ લીધું છે સેમ વેરિયેબલનું નેમ છે અને અહીંયા 5 આપેલું છે, તો 5 કેવી રીતે કાઉન્ટ થશે એ તમને અહીંયા બતાવે વેલ્યુ છે। આમની અંદર તમે જે વેલ્યુ સ્ટોર કરો છો, નાવ અસાઇન સમ વેલ્યુ ફોર ધ ગિવન એરે, આ બધાને આપણે કંઈક વેલ્યુ આપીએ છીએ, શું છે, આખું લિસ્ટ છે સિમિલર ટાઈપનું, આખું લિસ્ટ છે સિમિલર ટાઈપની આઈટમ્સ છે એનું આખું લિસ્ટ છે ને એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરેલું છે, આ વેરિયેબલ છે નંબર અને એમની અંદર આખું લિસ્ટ સ્ટોર કરેલું છે, બરાબર। આ લિસ્ટની વેલ્યુ આપણે આપણી રીતે સેટ કરી શકીએ છીએ, જો અહીંયા નંબર ઓફ 0 ઇક્વલ ટુ 35, નંબર ઓફ 1 ઇક્વલ ટુ 53, નંબર ઓફ 2 ઇક્વલ ટુ 54, નંબર ઓફ 3 ઇક્વલ ટુ 67 એન્ડ નંબર ઓફ 4 ઇક્વલ ટુ 68, બરાબર। આ બધી વેલ્યુ છે એ મેમરીની અંદર આ રીતે સ્ટોર થશે જ્યારે તમે વન ડાયમેન્શનલ એરેનો યુઝ કરો છો ત્યારે, બરાબર। ડિક્લેરેશન ઓફ વન ડાયમેન્શનલ એરે, વન ડાયમેન્શનલ એરેને તમે ડિક્લેર કેવી રીતે કરશો, આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, બરાબર, સેમ એ રીતે આપણે એરેને ડિક્લેર કરવો પડશે। જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે, ડેટા ટાઈપ, એરે નેમ એન્ડ સાઇઝ, બરાબર। ડેટા ટાઈપ મીન્સ એની સી લેંગ્વેજ ડેટા ટાઈપ, લાઈક ઇન્ટીજર, કેરેક્ટર ઓર ફ્લોટ, ઇન્ટીજર, કેરેક્ટર કે ફ્લોટ ગમે તે ડેટા ટાઈપ હોઈ શકે, બરાબર। એરે નેમ ઇઝ ગીવન નેમ ઓફ એન એરે ઇન ધ પ્રોગ્રામ, શું કહે છે, એરેનું નેમ એટલે આપણે જે વેરિયેબલનું નેમ આપીએ છીએ પ્રોગ્રામની અંદર એ, બરાબર। એન્ડ સાઇઝ ઇન્ડિકેટ્સ ધ મેક્સિમમ નંબર ઓફ એલિમેન્ટ્સ ધેટ કેન બી સ્ટોર્ડ ઇન ટુ ધ એરે, શું કહે છે, મેક્સિમમ નંબર ઓફ એલિમેન્ટ, કેટલા એલિમેન્ટ તમારે એરેની અંદર સ્ટોર કરાવવા છે એ તમારે સાઇઝની અંદર આપવાનું છે, બરાબર। એનાથી ઓછા એલિમેન્ટ તમે સ્ટોર કરાવી શકશો, બટ એનાથી વધુ એલિમેન્ટ તમે સ્ટોર કરાવી શકશો નહીં, બરાબર। જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે, ફ્લોટ અમાઉન્ટ ઓફ 30, બરાબર। અમાઉન્ટની અંદર તમે 30 અલગ અલગ વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકશો, 30થી ઓછી કરાવી શકશો બટ 30થી વધારે સ્ટોર કરાવી શકશો નહીં, કેમ કે આપણે સાઇઝ આપી છે 30, બરાબર। સેમ એ રીતે ઇન્ટીજર નંબર ઇન્ટુ બ્રેકેટ 25 એન્ડ કેરેક્ટર નેમ ઇન્ટુ બ્રેકેટ 50, બરાબર। તો આ રીતે તમે કોઈ પણ એરેને ડિક્લેર કરી શકો છો, જેવી રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ સેમ એ રીતે અહીંયા એરેને ડિક્લેર કરેલ છે,
बराबर जो अहीं एक्जाम्पल आपेलू छे वन डायमेंशनल एरे छे केवी रीते यूज करवो, केवी रीते एना डेटा प्रिंट करावा, केवी रीते यूजर पासेथी डेटा लेवा એ અહીંયા બતાવેલું છે. જોઈએ ઇન્ક્લુડ એસટીડીએઓ ડોટ એચ, ઇન્ક્લુડ કોન્યો ડોટ એચ, બે હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે. ત્યાર પછી વોઇડ મેઇન, મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. બ્રેકેટની અંદર ઇન્ટીજર એઓ ફાઇવ, ઇન્ટીજરનો એરે છે, એ વેરિયેબલનું નેમ છે અને ફાઇવ સાઇઝ છે બરાબર. એન્ડ આઈ સીએલઆર એસસીઆર ફોર આઈ ઓફ ઝીરો, I less than 5 and I plus plus. શું કરશે? A of 0, A of 1, A of 2, A of 3, A of 4. આ રીતે તમને વેલ્યુ ડિસ્પ્લે કરશે બરાબર I જે છે. ત્યાર પછી શું થશે? તો printf x of percentage d, અહીંયા I ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. અહીંયા I ની વેલ્યુ જે આવશે, પહેલાં ઝીરો આવશે, વન આવશે, ટુ આવશે, થ્રી આવશે, જ્યાં સુધી ફાઇવ નહીં આવે ને ત્યાં સુધી વેલ્યુ આવશે બરાબર. તો એ વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરાવેલી છે, એક્સ ઓફ એ ઓફ ઝીરો, એ ઓફ વન, એ ઓફ ટુ, એ ઓફ થ્રી, એ રીતે બરાબર. ત્યાર પછી સ્કેન એફ પર્સન્ટેજ ડી એન્ડ પર્સન સાઇન એ ઓફ આઈ બરાબર. આઈ ઓફ આઈ ની વેલ્યુ અહીંયા યુઝર પાસેથી લેવાની છે. સ્કેન એફનો યુઝ કર્યો છે, એનો મિનિંગ શું થશે? વેલ્યુ યુઝર પાસેથી લેવાની છે બરાબર. પાછું ફોર આઈ ઇક્વલ ટુ ઝીરો, આઈ લેસ ધેન ફાઇવ એન્ડ આઈ પ્લસ પ્લસ. હવે આ જે ડેટા યુઝરે જે ડેટા એન્ટર કર્યા છે ને આપણે પ્રિન્ટ કરાવવા છે, એ ડેટાને પ્રિન્ટ કરાવવા માટે પહેલાં વેલ્યુ પ્રિન્ટ કરાવવી પડશે. જેવી રીતે આગળ કર્યું હતું એ રીતે ઝીરો વન ટુ થ્રી ફોર એ રીતે પ્રિન્ટ થશે. પછી આપણે જે વેલ્યુ એન્ટર કરી છે, યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે, એ વેલ્યુ પ્રિન્ટ થશે. એક્સ ઓફ પર્સન્ટેજ ડી, પહેલાં પર્સન્ટેજ ડીની અંદર આઈ ની વેલ્યુ સ્ટોર થશે, ઝીરો વન ટુ થ્રી ફોર એ રીતે. પર્સન્ટેજ ડી બીજું છે, એમની અંદર શું થશે? યુઝરે જે વેલ્યુ સ્ટોર કરાવી છે, યુઝરે જે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, એ વેલ્યુ ડિસ્પ્લે થશે બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, જેથી આપણે થોડો વધારે આઈડિયા આવે બરાબર. એ પહેલાં ઇનિશિયલાઇઝેશન ઓફ વન ડાયમેન્શનલ એરે, વન ડાયમેન્શનલ એરે જ્યારે તમે યુઝ કરો છો તો એને ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરી શકાય, ઇનિશિયલાઇઝેશન એટલે શું એ આપણે જોઈએ. આફ્ટર ડિક્લેરેશન ઓફ એરે, એરે એલિમેન્ટ્સ મસ્ટ બી ઇનિશિયલાઇઝડ. શું કહે છે? કોઈ પણ એરેને તમે ડિક્લેર કરી લીધો છે, હવે તમારે એ ડિક્લેર કરેલા એરેની અંદર વેલ્યુ છે એ ઇનિશિયલાઇઝ કરવી છે, વેલ્યુ છે સ્ટોર કરાવવી છે. તો તમે કેવી રીતે વેલ્યુને સ્ટોર કરાવશો? એન્ડ એરે વિલ બી ઇનિશિયલાઇઝ એટ કમ્પાઇલ ટાઈમ એન્ડ ઓલ્સો એટ રન ટાઈમ. એરેની અંદર તમે જે વેલ્યુ સ્ટોર કરાવો છો એ કમ્પાઇલ ટાઈમે પણ તમે સ્ટોર કરાવી શકો, એઝ વેલ એઝ રન ટાઈમે પણ સ્ટોર કરાવી શકો. આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈએ છીએ, એ વેલ્યુને પ્રિન્ટ કરાવીએ છીએ, એને કહેવાશે રન ટાઈમ વેલ્યુ સ્ટોર કરાવી બરાબર. હવે એ વેલ્યુને આપણે કમ્પાઇલ ટાઈમ પ્રોગ્રામની અંદર જ આપણે સ્ટોર કરાવી છે, તો શું કરવાનું બરાબર? ઇનિશિયલાઇઝ એટ કમ્પાઇલ ટાઈમ. કમ્પાઇલ ટાઈમ કેવી રીતે સ્ટોર કરાવવાની? તો ડેટા ટાઈપ એરે નેમ સાઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટની અંદર લિસ્ટ ઓફ એલિમેન્ટ, કર્લી બ્રેકેટની અંદર તમારે એલિમેન્ટ્સનું લિસ્ટ આપવાનું રહેશે. ઇનિશિયલાઇઝેશન ઓફ વેલ્યુ એટ કમ્પાઇલ ટાઈમ, ધ વેલ્યુ ઇન ધ લિસ્ટ ઇઝ સેપરેટેડ બાય કોમાસ. શું કહે છે? તમે જે લિસ્ટ બનાવો છો એને સેપરેટ કરવા માટે તમારે કોમાનો યુઝ કરવાનો રહેશે બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ફ્લોટ એવરેજ ઇન્ટુ બ્રેકેટ સેવન ઇક્વલ ટુ, અહીંયા ડાયરેક્ટલી વેલ્યુ આપી દીધી, ફ્લોટ વેલ્યુ છે એટલે પોઇન્ટિંગ વેલ્યુ આવશે, સેવન સાઇઝ આપી છે એટલે સેવન કે સેવનથી ઓછી ગમે તેટલી વેલ્યુ તમે સેટ કરી શકો છો બરાબર. અબોવ એક્ઝામ્પલ એરે સાઇઝ ઇઝ સેવન એન્ડ વિલ બી અસાઇન ઇટ્સ વેલ્યુ ઇન સિક્વન્સ ઓફ સિરીઝ ઇન ધ કર્લી બ્રેસીસ. શું કહે છે? કે સેવન સાઇઝ આપેલી છે અને એના ઉપરથી તમારે સિક્વન્સ સેટ કરવાનો છે, એક સિરીઝ લખવાની છે. બટ આ જે સિરીઝ છે એ તમારે કર્લી બ્રેકેટની અંદર લખવાની રહેશે બરાબર. અધર એક્ઝામ્પલ લાઇક સાઇઝ મે બી બ્લેન્ક, ઇન દેટ કેસીસ કમ્પાઇલર અલોકેટ્સ ઇનફ સ્પેસ ફોર ઓલ ઇનિશિયલાઇઝ્ડ એલિમેન્ટ. બીજું એક એક્ઝામ્પલ એવું આપે છે જેમની અંદર સાઇઝ તમારે સેટ કરવાની નથી, કમ્પ્યુટર પોતાની રીતે પોતાની મેમરીની અંદર સાઇઝ અલોકેટ કરી દેશે, જેટલી રિક્વાયરમેન્ટ હશે એટલી સાઇઝે પોતાની જાતે કાઉન્ટ કરી લેશે. જો ઇન્ટીજર ફાઇન ઇન્ટુ બ્રેકેટ
साइज आपेली नथी, ब्लेंक राखेलो छे, बराबर इक्वल टू अहीं तमे गमे तेटला एलिमेंट्स इन्सर्ट करावी शको, कम्प्यूटर पोतानी जाते ए साइज डिसाइड करी लेशे। 1 to 10 एलिमेंट्स मैं अहीं सेट करेला छे, इंटीजर छे एटले सीम्पल वेल्यू आपेली छे, पॉइंटिंग वेल्यू सेट करेली नथी, तमे जोई शको छो, बराबर। नाउ वी इनिशियलाइज कैरेक्टर एरे, हवे आपणे कैरेक्टर एरे नी अंदर केवी रीते वेल्यू इनिशियलाइज करवी ए जोवुं छे। कैरेक्टर नेम ब्रेकेट करेलो छे, एरे छे एटले ब्रेकेट करवो कम्पलसरी छे, साइज तमे नहीं आपशो तो चालशे, बराबर। तमे तमारी रीते वेल्यू सेट करी शको छो, इक्वल टू जो अहींया साइज आपी छे, अहींया सिंगल ब्रेक जे कोमा छे, सिंगल क्वोट छे एमनो यूज करेलो, शुं कामे, केम के कैरेक्टर वेल्यू छे એટલે ન્યુમેરિક વેલ્યુમાં તમારે સિંગલ કોટ ડબલ કોટની રિક્વાયરમેન્ટ રહેશે નહીં, બટ જ્યારે તમે કોઈ પણ કેરેક્ટર વેલ્યુ લ્યો છો ત્યારે તમારે સિંગલ કોટ કે ડબલ કોટ છે કરવું કમ્પલસરી છે। જો અહીંયા મેં વેલ્યુ સેટ કરેલી છે, હું મારી રિક્વાયરમેન્ટ મુજબ ગમે તેટલી વેલ્યુ સેટ કરી શકું, અહીંયા મેં 5 કેરેક્ટર ઇન્સર્ટ કરાવ્યા છે, ઓકે। ઇનિશિયલાઇઝ ડેટ રન ટાઈમ, આરને કહેવાય કમ્પાઇલ ટાઈમ, અત્યાર સુધી આપણે જે વેલ્યુ ડાયરેક્ટલી જ્યાં વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યાં જ વેલ્યુ આપી દઈએ, આપણે આગળ પણ ઘણી વખત આ વસ્તુ જોઈ છે, ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 0, ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10, આ રીતે આપણે ડાયરેક્ટલી વેલ્યુ આપી દેતા હતા, યુઝર પાસેથી વેલ્યુ લેતા નહોતા, તો એને કહેવાશે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન, બરાબર। હવે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન એ કેવી રીતે થશે, તો ઇનિશિયલાઇઝ એટ રન ટાઈમ, ધીસ ટાઈપ ઇઝ યુઝડ ફોર લાર્જ એરે, જ્યારે તમારે બહુ બધા વધારે અમાઉન્ટ ઓફ ડેટા એન્ટર કરવાના છે, એવા ટાઈમે તમે આ ટાઈપનું જે મેથડ છે એ યુઝ કરી શકો છો। લાઈક યુ વોન્ટ ટુ ફાઇન્ડ મોર દેન 1000 સ્ટુડન્ટ્સ ટોટલ માર્ક, ઘણી વખત એવું બને કે તમારે 1000 સ્ટુડન્ટના ટોટલ કાઉન્ટ કરવાના છે, ટોટલ માર્ક કાઉન્ટ કરવાના છે, એમની અટેન્ડન્સ કાઉન્ટ કરવાની છે, આવા ટાઈમે તમે આ રીતે રન ટાઈમે એરેનો યુઝ કરી શકો છો, જેમની અંદર ફોર લૂપનો યુઝ કરેલો છે, એ ઇક્વલ ટુ 0, એ લેસ ધેન 1000 અને એ પ્લસ પ્લસ, કાંઈ જ કરવાનું રહેશે નહીં, એની અંદર 1000 વેલ્યુ સ્ટોર થઈ જશે, બરાબર। ઇફ એ લેસ ધેન 500 ધેન ટોટલ ઓફ એ ઇક્વલ ટુ 50, એલ્સ ટોટલ ઓફ એ ઇક્વલ ટુ 100, જો 500 સુધીની વેલ્યુ ઇન્સર્ટ થશે તો ટોટલ ઓફ એ ની વેલ્યુ કેટલી આવશે, 50 આવશે, અધરવાઇઝ 100 આવશે। આ જસ્ટ એક એક્ઝામ્પલ છે, તમે આ રીતે રન ટાઈમે વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકો છો, ડાયરેક્ટલી રન ટાઈમે તમને વેલ્યુ ડિસ્પ્લે થાય એ રીતે તમે સેટલમેન્ટ કરી શકો છો। જો આવું નથી કરવું તો તમે યુઝર પાસેથી વેલ્યુ લઈ શકો છો, યુઝર પાસેથી વેલ્યુ લઈ અને ડાયરેક્ટલી એને પ્રિન્ટ કરાવશો તો પણ એને ઇનિશિયલાઇઝેશન એટ રન ટાઈમ એવું જ કહેવાશે, બરાબર। તો આ રીતે તમે કોઈ પણ એરે ડિક્લેર કર્યા પછી એ એરેને ઇનિશિયલાઇઝ કરી શકો છો, એમની અંદર વેલ્યુ સેટ કરી શકો છો, બરાબર। હવે આપણે 1-ડાયમેન્શનલ એરેનું જે એક્ઝામ્પલ જોયું હતું એ એક્ઝામ્પલ જોઈએ, ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે। એઝ ઇન્ક્લુડ, સોરી પહેલા કોમેન્ટ આપીએ, પ્રોગ્રામ ફોર 1-ડાયમેન્શનલ એરે, 1-ડાયમેન્શનલ એરેનો આપણે પ્રોગ્રામ પરફોર્મ કરીએ છીએ, ઇન્ક્લુડ stdio.h હેઝ ઇન્ક્લુડ conio.h void main, main function નો યુઝ કર્યો છે, બરાબર। હવે આની અંદર આપણે વેલ્યુ સેટ કરવાની છે, બરાબર। વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરે વેરિયેબલ ડિક્લેર કરશું, એરે વેરિયેબલ ડિક્લેર કરવા માટે ઇન્ટીજર એઓ 0, બરાબર। અહીંયા વેલ્યુ તમે ગમે તેટલી આપી શકો છો તમારી રિક્વાયરમેન્ટ મુજબ, હું આપું છું 5, બરાબર, કેમ કે આને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ આગળ જોઈ લીધું છે, એટલે એડ આઈ clr scr, સ્ક્રીનને ક્લિયર કરવા માટે હવે ફોર લૂપનો યુઝ કરીએ, ફોર આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન ઇક્વલ ટુ 5, એડ આઈ
प्लस प्लस आमनी अंदर आपणे शुं करवानुं छे यूजर पासेथी वेल्यू लेवानी छे प्रिंट एफ एंटर वेल्यू ऑफ एक्स ए इंटू ब्रेकेट परसेंटेज डी અહીંયા આપણે આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે ફોર લૂપની અંદર જે આઈની વેલ્યુ આવે છે આઈ ઇક્વલ ટુ 0 1 2 3 એ વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરાવવાની છે એટલે મેં આ રીતે લખ્યું છે scanf percentage d and for zone a of i બરાબર આનાથી શું થશે આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈ શકશું ઓકે હવે આપણે શું કરવાનું છે એ વેલ્યુને પ્રિન્ટ કરાવવી છે પ્રિન્ટ એરે વેલ્યુ કોમેન્ટ આપી છે સિંગલ લાઇનની કોમેન્ટ જ્યારે પ્રોગ્રામની અંદર ઇન બિટવીન કે આપવાની થાય છે તો તમે આ રીતે પણ આપી શકો છો ફોર આઈ ઇક્વલ ટુ 0 આઈ લેસ ધેન 5 એન્ડ આઈ प्लस प्लस बराबर प्रिंट करवू छे तो पण 0 1 2 3 4 ए रीते वेल्यू जोसे बराबर प्रिंट एफ परसेंटेज ए ऑफ परसेंटेज डी एंड परसेंटेज डी અહીંયા વેલ્યુ કોની આવી જોઈએ પહેલા આઈ ની વેલ્યુ આવી જોઈએ અને પછી એ ઓફ आई नी वेल्यू आपने मळवी जोईए बराबर आ रीते आपणे वेल्यू प्रिंट करावी छे कैट सी एच नो यूज करेलो छे बराबर प्रोग्राम ने रन करिए ऑफ जीरो नी वेल्यू इन्सर्ट करवानी फॉर एक्जाम्पल हूँ एंटर करूँ छू 34 54 32 75 बराबर आ रीते बधी वेल्यू डिस्प्ले थशे आपणे स्लेश एन नो यूज नथी कर्यो ए करी लईए બધાની વેલ્યુ ઇન્સર્ટ કરી છે આ સેમ વેલ્યુ અહીંયા આપણે પ્રિન્ટ કરાવી છે તમે જોઈ શકો છો એ ઓફ 0 ની વેલ્યુ પેલું જે ફોર લૂપનો યુઝ કરેલો હતો એ આ જે 5 એન્ટર વેલ્યુ ઓફ છે એ ઓફ 0 1 2 3 અને 4 એમના માટે હતો બીજી વાર આપણે જે ફોર લૂપનો યુઝ કર્યો છે ડેટાને પ્રિન્ટ કરાવવા માટે હતો બરાબર આપણે જે ડેટા ઇન્સર્ટ કરાવ્યા છે એ ડેટા અહીંયા પ્રિન્ટ થયા છે તમે જોઈ શકો છો બરાબર આ રીતે તમે વન ડાયમેન્શનલ એરેનો યુઝ કરી શકો છો વન ડાયમેન્શનલ એરેનો યુઝ કરી અને ડેટાને પ્રિન્ટ કરાવી શકો છો ઓકે